હેલો, આઈ એમ ચિન્ટુ, આઈ એમ ફાઇન. અરે ફ્રેન્ડ્સ, તમે બધા ચિન્ટુને મળ્યા ને? એ પણ મજામાં છે અને તમે પણ મજામાં જ હશો, બરાબર ને? તમને લાગે છે કે ટીચરે આજે કેપ કેમ પહેરી છે? લાગે છે ને એવું? તો આજે આપણે આવું કેપ વાળું જ કંઈ શીખવાના છીએ. આપણે બહુ બધી મજા કરીને આપણે ડાન્સ કર્યો, પછી ગીત ગાયું, ગેમ પર રમ્યા ને. તો આજે આપણે કંઈક નવું શીખીશું, બરાબર ને? મને એ કહો કે તમારે શું કામ કરવાનું રહી ગયું? આપણે બધાને સ્ટોરી સાંભળવાની રહી ગઈ, બરાબર છે ને? તો આજે આપણે સ્ટોરી શીખીશું, બરાબર ને? તમે ઘણી બધી સ્ટોરી સાંભળી છે ને સ્ટોરી? તો તમારે મને આપણી આજની સ્ટોરીનો નેમ કહેવાનું છે, બરાબર ને? એના માટે હું તમને થોડી હિન્ટ આપી દઉં. માં કેપ આવે છે, મંકી આવે છે, વેચવા વાળું આવે છે. મને કહો જોઈએ તો એ સ્ટોરી કઈ હશે? વિચારો. યસ, રાઈટ આન્સર. એ સ્ટોરી હશે ટોપી વાળો ફેર્યો અને વાંદરાઓ, બરાબર છે ને? બધાએ આ વાર્તા સાંભળી છે ને? એ સ્ટોરી તમે સામાં સાંભળી છે? ગુજરાતીમાં, બરાબર ને? તો આજે આપણે એ સ્ટોરી ઇંગ્લિશમાં શીખીશું. તે પહેલા તમે મને એ જણાવવું જોઈએ કે આ સ્ટોરીમાં શું આવે છે. સ્ટોરીમાં એક ટોપીવાળો ફેરીઓ હોય છે. તે ટોપી વેચીને થાકી જાય છે, માટે ઝાડ નીચે સૂઈ જાય છે. તે ઝાડ પર વાંદરાઓ હોય છે. એ વાંદરાઓ એ ફેરિયાની બધી ટોપી લઈ લે છે અને ઝાડ ઉપર ચડી જાય છે. ફેરીઓ જાગે છે અને એની ટોપી ફરી માંગે છે, પણ વાંદરાઓ આપતા નથી. પછી શું કરે છે ટોપીવાળો? એની જે ટોપી હોય છે તે નીચે ફેંકી દે છે. વાંદરાઓ પણ એમ જ કરે છે, તેઓ પણ એની ટોપી ફેંકી દે છે અને એ ફેરીઓ ટોપી લઈને જતો રહે છે, બરાબર છે ને? તો આ વાર્તા આપણે ઇંગ્લિશમાં જોઈશું. બધાએ જોવાની છે, બરાબર છે? અને ખૂબ મજા કરવાની છે. તો જોઈએ સ્ટોરી. એ સ્ટોરીને આપણે પિક્ચર દ્વારા સમજીશું, જેમાં તેની સાથે સાથે તેના સેન્ટેન્સ પણ આવશે. તો ચાલો જોઈએ સ્ટોરી, પિક્ચર વિથ સેન્ટેન્સ. ધેર વોઝ અ કેબ સેલર. હી વેન્ટ ફ્રોમ વન વિલેજ ટુ અનધર વિલેજ એન્ડ સોલ્ડ કેબ્સ. વન ડે હી વોઝ વેરી ટાયર્ડ. હી વોઝ સ્લીપિંગ અંડર ધ ટ્રી. ધેર આર મેની મંકીઝ ઓન ધ ટ્રી. ધે ક્લાઇમ્બેડ ડાઉન ધ ટ્રી. ધે કેમ ડાઉન એન્ડ ટુક અવે ઓલ ધ કેબ્સ. આફ્ટર સમ ટાઈમ ધ કેબ સેલર વેક અપ. હિઝ બેગ વોઝ એમ્પ્ટી. હી લુકેડ અપ એન્ડ સો ધ મંકીઝ વિથ કેબ્સ on their heads. He asked them, "Give me my caps." The monkey said no. The cap seller
remembered his father's advice. The cap seller threw his cap. The monkeys also did so. The cap seller collected all the caps. He went away happily. So friends, આપણે પિક્ચર સાથે સેન્ટેન્સ જોઈ ગયા. તો એમાંના કેટલાક સેન્ટેન્સ નું આપણે અહીં રીડિંગ કરીશું. તો બધાએ ધ્યાનથી જોવાનું છે અને સાંભળવાનું છે. તો આપણે સ્ટાર્ટ કરીએ રીડિંગ. This is a monkey. These are caps. There is a cap seller. Those are trees. હવે મારી સાથે સાથે તમારે પણ રીડિંગ કરવાનું છે. So let's start. This is a monkey. These are caps. There is a cap seller. Those are trees. તો ફ્રેન્ડ્સ આ પ્રા સેન્ટેન્સ રીડિંગ થઈ ગયા. તો આ જે સેન્ટેન્સીસ છે તે તમારે બધાએ પોતાની નોટબુકમાં 2 ટાઈમ લખવાના રહેશે. બાય બાય, સી યુ અગેન. થેન્ક યુ. હેલો, આઈ એમ ચિન્ટુ. આજે તમે મારી વાર્તા સાંભળીને તમને મજા આવીને, તો આજે તમને ટીચરે જે શીખવ્યું તે બધું બરાબર યાદ કરવાનું છે. અને જો સમજ ન પડે તો ટીચરને પૂછવાનું છે. અને જે હોમવર્ક આપ્યું છે તે ફિનિશ કરવાનું છે. બાય 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 બાય.